ઢોલ નગારા વાગી રહ્યા છે, ફટાકડા ફૂટી રહ્યા છે, નેતાઓ કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈઓ ખવડાવી રહ્યા છે. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં મનાવાઈ રહ્યું છે જીતનો જશ્ન. વાવ બેઠકની પેટા ચૂંટણીમાં 7 વર્ષ બાદ કમળ ખીલ્યું છે. ભારે રસાકસી બાદ ભાજપે વાવ બેઠક કબજે કરી છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ મહાયુતિની પ્રચંડ જીતથી ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. ગાંધીનગરમાં આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ પર મોટી સંખ્યામાં કાર્યકરો નેતાઓ એકઠા થયા હતા અને જીતનો જશ્ન મનાવ્યો હતો. કાર્યકરોએ કમલમના પરિસરમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી, તો ભાજપ નેતાએ કેસરિયા ધ્વજ લહેરાવીને એકબીજાને મીઠાઈ ખવડાવી. વાવ વિધાનસભા બેઠક પર જે છે ભવ્ય, જે પ્રકારે રસાકસી થઈને ભવ્ય વિજય થયો, મહારાષ્ટ્રમાં પણ ભાજપ જે છે તે ભવ્ય વિજય. બિલકુલ, આજે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ ઉત્સાહવર્ધક દિવસ છે. અમે મહારાષ્ટ્રની ઇલેક્શન જીત્યા છીએ, મોટાભાગના 2 ઇલેક્શન જીત્યા છીએ, અને ખાસ વાવમાં 7 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને પ્રજાએ એનો પાવર બતાવીને, જે લોકો અમારા પ્રદેશ અધ્યક્ષનો પાવર કાઢવાની વાત કરતા હતા એમને હરીશો બતાવવાનું કામ પ્રજાએ કર્યું. જ્ઞાતિવાદી રાજકારણ જે છે ક્યાંક ને ક્યાંક છે તે અસર કર્યું, કારણ કે 15 રાઉન્ડ સુધી રસાકસી. તમામ વર્ગના તમામ સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, બધાને સાથે લઈને ચાલ્યા છે, એના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો. અત્યારે તો એક તરફ જે છે તે વિજયોત્સવના જે ફટાકડા ફૂટી રહ્યા છે, હાલ આપ જે જોઈ શકો છો કે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જે છે, જે પ્રકારે મહારાષ્ટ્રમાં જે મહાયુતિ જે છે તે ક્યાંક ને ક્યાંક તે વિજય થયો છે, ભાજપનો વિજય થયો છે, અને વાવ વિધાનસભા બેઠક પર પણ ક્યાંક ને ક્યાંક સંધ્યા જે છે 15-16 રાઉન્ડ સુધી જે છે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો. કોંગ્રેસના ગુલાબસિંહ જે છે તે સતત 13-14 હજારની લીડ સાથે આગળ હતા, પરંતુ ત્યારબાદ જે છે ભાભરના જે છે જે મતગણતરી શરૂ થઈ અને ત્યારબાદ એક પછી એક રાઉન્ડમાં જે છે ભાજપ જીત તરફ આગળ વધતું રહ્યું અને આખરે જે છે તે ભાજપનો વિજય થયો છે. અને તે ક્યાંક ને ક્યાંક ઉત્સવ ફરી એકવાર દ્રશ્યો જે છે અહીંયા ઢોલ નગાડા સાથે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. એટલે કે સંધ્યા કમલમમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કાર્યકરોમાં જે છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને ફટાકડા ફોડીને અને સાથે સાથે ઢોલ નગાડા સાથે અહીંયા વિજય ઉત્સાહ જે છે તે મનાવવામાં આવી રહ્યો છે.